કેમ છો રાજાણી સાહેબ ના મિત્રો? મજામાં છો? મજામાં જ રહીશો, કારણ કે રાજાણી સાહેબ વળી પાછા બે ત્રણ દિવસ ફ્રી નહોતા એટલે વિડીયો નહોતા. પણ હવે એવી શરત રાખવી છે કે રોજ વિડીયો દેવા છે તમને. મિત્રો, 2024 નું વર્ષ શરૂ થઈ ગયું છે તો ખરેખર તમે બધા આનંદમાં હશો, કારણ કે જેમ જેમ નીટ જી ગુજકેટ બોર્ડની પરીક્ષા નજીક આવે છે એમ તમને અંદરથી આનંદ વધતો રહે છે. આજે 12 સાયન્સમાં જૂના કોર્સમાં ત્રીજું ચેપ્ટર હતું, નવા કોર્સમાં બીજું ચેપ્ટર એટલે કે વિદ્યુત રસાયણની આપણે શરૂઆત કરવી છે. વિદ્યુત રસાયણ ચેપ્ટર અતિશય હેલું, પણ મિત્રો એના સ્ટેપને તમારે ફોલો કરવા પડે. આજે 10 એમસીક્યુ વિદ્યુત રસાયણના તમે જોશો, જો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. વધારે વ્યૂ આવે ને તો ઉતારવા વાળાને એમ થાય કે વધારે પીરસું, તમારા માટે જ રાજાણી સાહેબ બધો ખર્ચો કર્યો છે. N બરાબર 2 સાથે કોષ પ્રક્રિયા માટે ગેલ્વેનિક કોષનો પ્રમાણિત EMF 25 સેલ્સિયસ તાપમાને 0.295 વોલ્ટ માલુમ પડ્યો તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક ખાલી જગ્યા હશે 2×10^11, 2×10^2, 4×10^12, 1×10^10. તમને એવું પૂછ્યું છે કે N બરાબર 2 સાથે સંતુલન અચળાંક પૂછ્યો. જ્યારે જ્યારે તમને સંતુલન અચળાંક પૂછે ત્યારે તમારા મગજમાં સૂત્ર રાજાણી સાહેબે ક્લિયર કરાવેલું છે. રાજાણી સાહેબે સૂત્ર ક્લિયર કરાવ્યું છે, ઈઅન્સ ઓફ સેલ બરાબર 0.059/N log K. આવું સૂત્ર તમારા મગજમાં છે. ક્લિયર છો કે નહીં? યસ ઓર નો? યસ, ઓકે. સૌથી પહેલા ઈઅન્સ ઓફ સેલ છે તમારો 0.295 બરાબર 0.059/N એટલે 2 log K. અહીં તમને N આપી દીધો તો, ઈઅન્સ ઓફ સેલ આપી દીધો તો બીજું કાંઈ કરવાનું હતું. આ બે અહીંયા ગુણે એટલે 295 × 300 × 600 થાય, 5 × 10 ઓછા એટલે 590 એટલે 0.590. આ અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં 0.059 બરાબર log ઓફ KC. મિત્રો, 590 અને 0.59 એનો મતલબ આ બેનો ભાગાકાર આવશે 10, અને 10 બરાબર log KC, તો KC બરાબર એન્ટી log લ્યો એટલે 10^10, અને 10^10 હોય એવો એક જ જવાબ છે, 1×10^10. મિત્રો, અતિશય સહેલું હોય છે. જ્યારે જ્યારે આ નીટ કે જી કે ગુજકેટ ગમે નહીં સંતુલન અચળાંક પૂછે એટલે એક જ સૂત્ર મગજમાં હોય, ઈઅન્સ ઓફ સેલ બરાબર 0.059/N log KC. N તમને આપ્યો, ઈઅન્સ ઓફ સેલ આપ્યો, આ બે છે એ ગુણે એટલે 295 × 590 છેદમાં અંશ છે છેદમાં જાય 0.059/ log KC બરાબર 10 એટલે KC બરાબર 10^10. મિત્રો, આવા કેટલા MCQ રાજાણી સાહેબની ચેનલમાં છે, જૂના જોઈ લેજો. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન, 298 કેલ્વિને પ્રમાણિત મુક્ત ઉર્જા ઉત્પન્ન થાય છે, કિલો જૂલમાં ઉત્પન્ન થાય. H2O, CO2 અને પેન્ટેન માટે અનુક્રમે -237, -394.4, -8.2 હોય છે. પેન્ટેન ઓક્સિજન બળતણ કોષ માટે ઈઅન્સ ઓફ સેલની કિંમત ખાલી જગ્યા હોય. પેન્ટેન અને ઓક્સિજન બળતણ કોષ છે મિત્રો, તો અહીંયા પેન્ટેન એટલે એનોડ ઉપર પેન્ટેન પ્રક્રિયા કરે છે C5H12, કેથોડ ઉપર ઓક્સિજન પ્રક્રિયા કરે છે. એનોડ ઉપર કોણ? તો કે પેન્ટેન. કેથોડ ઉપર ઓક્સિજન. પેન્ટેન ઓક્સિજન બળતણ કોષની પ્રક્રિયા, સૌથી પહેલા તો આ C5H12 અને ઓક્સિજન બે વચ્ચે પ્રક્રિયા થાય મારા મિત્રો, એટલે C5H12 વત્તા O2 ગિવ્સ 2. આ C5H12 એટલે હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બનનું ઓક્સિજન અને દહન થાય એટલે ઓબ્વિયસલી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ છૂટું પડે, બીજું કાંઈ છૂટું પડે નહીં. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી.
અમારા મિત્રો અહીંયા પાંચ કાર્બન છે એટલે અહીંયા પાંચ, હાઇડ્રોજન 12 છે એટલે અહીંયા 6, ઓક્સિજન ની સંખ્યા ગણીએ તો 5 2 10 અને 6 1 6 એટલે ટોટલ 16, એટલે અહીંયા 8 ઓક્સિજન ની જરૂર પડશે. એનો મતલબ C5H12 અને 8O2 આ બે વચ્ચેની પ્રક્રિયા થાય છે અને એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કાર્બન ડાયોક્સાઇડ જમા થાય છે, ભેગું શું જમા થાય છે તો કે પાણી. આની આખી રેડોક્સ પ્રક્રિયા તમને ઘણી વખત રાજાણી સાહેબે ચેનલમાં રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં ભણાવી છે, પણ અત્યારે રેડોક્સ પ્રક્રિયા કરવાનો આપણી પાસે ટાઈમ છે નહીં, એટલા માટે રેડોક્સ પ્રક્રિયા આખી કરતા નથી. પણ આ પ્રક્રિયા આવી થાય છે C5H12 10H2O. અહીંયા 12H છે, અહીંયા 22H છે, એટલે 32H+ જમા થાય છે. 32H+ છે એટલે છૂટા પડે છે 32 ઇલેક્ટ્રોન. આ બી જણા અહીંયા આવી જાય એટલે હામહામાં ઉડી જાય. 32H+ વત્તા 32 ઇલેક્ટ્રોન. મારા મિત્રો વિચારવા જાવ તો અહીંયા 8O2 અને અહીંયા 32H+ એટલે 16H2O બને છે. 16H2O. આ 16H2O માંથી 10H2 એટલે 6H2 વધ્યા છે, વધારાનો આ ભાઈ બાકી છે એટલે 5CO2. તો આખી પ્રક્રિયા મારા મિત્રો મેં કેવી રીતે વિચારી, તો કે એનોડ ઉપર પેન્ટેન છે, કેથોડ ઉપર ઓક્સિજન, પેન્ટેન અને ઓક્સિજન પ્રક્રિયા કરે એટલે મારા મગજમાં આવે કે હંમેશા હાઇડ્રોકાર્બન નું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. અહીંયા કાર્બન ની સંખ્યા 5 એટલે મેં 5 મૂકી, હાઇડ્રોજન 12 છે એટલે 6 × 2 = 12, એની સાપેક્ષ અહીંયા 16 ઓક્સિજન થી એટલે 8O2. એનોડ કેથોડમાં અહીંયા મેં ગોઠવી નાખ્યા. આ ભાઈ C5H12 પ્રક્રિયા 10 અણુ પાણી ના રે કરે એટલે ટોટલ 32H+ ને 32 ઇલેક્ટ્રોન નીકળે બધા અહીંયા આવી જાય. આ ઓક્સિજન ને હાઇડ્રોજન એટલે 16H2, 16 માં 10 છે એટલે 6. હવે વધ્યું તું હું, તો કે 5CO2, સોરી અહીંયા મારા મિત્રો 5CO2 અહીંયા છે, એ 5CO2. એનો મતલબ અહીંયા N ની કિંમત મિત્રો 32 આવી. હવે તમને એમ કહે છે કે આ કોર્સ માટે ઈ અંશ ઓફ સેલ ગોતો. ઈ અંશ ઓફ સેલ ગોતવા માટે સૌથી પહેલા તમારે ડેલ્ટા જી અંશ ની જરૂર પડે. ઈ અંશ ઓફ સેલ ગોતવા માટે સૌથી પહેલા ડેલ્ટા જી અંશ ની જરૂર પડે. ડેલ્ટા જી અંશ બરાબર મારા મિત્રો નિપજોની મુક્ત ઉર્જા માઇનસ પ્રક્રિયકોની મુક્ત ઉર્જા. નિપજ તરીકે 5CO2 અને 6H2O છે. CO2 ની તમને આઈપી છે 394.4, H2O ની આઈપી છે -237.2. તો એ મૂકીએ, 5 વખત CO2 ની કેટલી છે, તો કે -394.4 વધતા 6 વખત H2O ની કેટલી છે મિત્રો, -237.2. -237.2 આખો કૌંસ મોટો પૂરો માઇનસ નિપજોની માઇનસ પ્રક્રિયકનું ઓક્સિજન તત્વ છે એની 0 હોય, વધુ કોણ, તો કે પેન્ટેન. પેન્ટેન ની કેટલી છે, તો કે -8.2. આ બધાનો ગુણાકાર ભંગાકાર સરવાળો જે તમને ફાવે, 5 × 394.4 + 6 × -237.2 માઇનસ કરો જોઈએ કેલ્ક્યુલેટર અથવા તમારા મગજમાં હોય તો કરો જોઈએ, કેટલું આવે છે, તો કે ડેલ્ટા જી ની કિંમત જી અંશ બરાબર -33.87 કિલો જુલ. આ કિલો જુલ ડેલ્ટા જી અંશ આવ્યું મિત્રો. સૌથી પહેલા મેં એનોડ કેથોડ ની પ્રક્રિયા વિચારી, એના ઉપરથી મને એન ની કિંમત મળી, ડેલ્ટા જી ની મળી ગઈ. મારી પાસે એફ ની કિંમત હોય 96,500 ફેરાડે. હવે મિત્રો અહીંયા કુલમ ને આ કિલો જુલ છે ને જુલમાં ફેરવીએ તો 33, 87 અને 3 મીંડા બીજા, આ થઈ ગયું જુલ. સૌથી પહેલા તમારા મગજમાં મેં નાખ્યું કે એનોડ કેથોડ ઉપરની પ્રક્રિયા આ પેન્ટેન ઓક્સિજન બળતણ કોષમાં આવી થાય. એનો ડેલ્ટા જી એટલે નિપજોની ઉર્જા માઇનસ પ્રક્રિયક, પણ પ્રક્રિયકમાં ઓક્સિજન ની 0 હોય, નિપજ પ્રક્રિયક ની કરી, ડેલ્ટા જી એન્સ કિલો જુલમાં આવ્યો, એમાંથી મેં જુલમાં ફેરવો, એ આવ્યો -33.87 અને 3 મીંડા બીજા, ઈ જુલ. હવે આપણે જોઈએ છીએ ઈ અંશ ઓફ સેલ. ઈ અંશ ઓફ સેલ માટે હું એક સ્લાઇડ એડ કરી દઉં, તો કે ઈ અંશ ઓફ
डेल्टा जी अंश बराबर माइनस एन एफ ई अंश ऑफ सेल। डेल्टा जी अंश तुम्हारी पास है माइनस 33,87,000, एन बराबर 32, एफ एटले 96,500 ई अंश ऑफ सेल। क्लियर छो मित्रों? આ ભાઈ છે ને ઉતારો માઇનસ માઇનસ ઉડી જાય એટલે 33,87,000 છેદમાં 32×96,500 ઈ અંશ ઓફ સેલ। આ બબે મીંડા ઉડાડી દો મિત્રો, બબે મીંડા। હવે વિચારીએ તો મારી પાસે છે 33,870 છેદમાં 32×965। જ્યારે હું દાખલો ગણતો હોય ત્યારે મેં વિકલ્પ ઉપર નજર કરી લીધી હોય, વિકલ્પ ઉપર નજર કરી હોય એટલે મને વિકલ્પમાં શું જવાબ છે ને મગજમાં નજીકનો બેસી ગયો હોય। હવે વિચારો કે આને હું 1000 ગણી લઉં, 905 ને 1000, તો અહીંયા 1000 ગણું એટલે 33,870 વધે, 33 અને 32 છે એનો મતલબ 1 ની સમથિંગ વધારાનો એટલે 1.09 વોલ્ટેજ વાળો જવાબ આવે। આમાં ક્યાંય કેલ્ક્યુલેટર ની જરૂર પડે નહીં, બુદ્ધિથી વિચારવાનું કે બે મીંડા ઉડાડ્યા 965 એ 1000 છે, 1000 છેદમાં એટલે 33.87, એના છેદમાં 32 એટલે 1 થી ઉપરનો જે જવાબ હતો એ વિચારવા જાવ તો 1 થી ઉપરનો જવાબ, 1 થી ઉપરનો હાવ નજીકનો, 1 ની નજીકનો જવાબ 1.09 છે એટલે કલકત્તી સી સિવાય કાંઈ આવે નહીં। મિત્રો બુદ્ધિથી વિચારવાનું, જો આવા દાખલા આવે તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, આગળ વધીએ છીએ। ત્રીજો દાખલો, કોપર ધાતુ સાથે સિલ્વર આયન્સના રિડક્શન માટે પ્રમાણિત કોષ 25° સેલ્સિયસ તાપમાને 0.46 વોલ્ટ હોય તો પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જી અંશ ખાલી જગ્યા હોઈ શકે −89 kJ, −89 J, −44.5 kJ, −98 kJ। મિત્રો સૌથી પહેલા તમારા મગજમાં શું મૂકવાનું છે તો કે ડેલ્ટા જી અંશ જોઈએ છીએ, માઇનસ એન એફ ઈ અંશ ઓફ સેલ તમારી પાસે આપ્યું છે હું તો કે 0.46। કોપર ધાતુ સાથે સિલ્વરની પ્રક્રિયા કરીએ એટલે કોપર છે Cu+2 બને એટલે બે ઇલેક્ટ્રોનની હેરફેર થાય એટલે n ની કિંમત મારા મિત્રો તમારી પાસે આવશે 2। કોપર છે એટલે n ની 2, f એટલે 96,500 ગુણ્યા ઈયન્સ ઓફ સેલ, ઈયન્સ ઓફ સેલ ની કિંમત તમને આપી દીધી છે મિત્રો 0.46 બરાબર ડેલ્ટા જીએન્સ। મેં વિકલ્પ ઉપર પહેલા નજર કરી લીધી હોય, વિચારવા જાવ તો અહીંયા આને કુલમ વોલ્ટ એટલે જુલમાં આવશે, જો આને તમારે કિલો જુલમાં જવાબ છે એટલે ભાઈંગા 1000 કરો એટલે −2×1000 કરો એટલે 96.5×0.46, 0.46×2 એટલે 0.92, 0.92 અને આ 96 એનો મતલબ કે 96 અને 92 નો ગુણાકાર કરવાનો થાય, બીજું કાંઈ થતું નથી। અહીંયા તમારી પાસે વધ્યું 0.92×96.5, આ બે નો ગુણાકાર કરો એટલે તમે વિચારવા જાવ તો 44 જવાબ ન આવે, 96.5×1 હોય ને તો 98 આવે એટલે એ જવાબ ન આવે, જુલમાં 89 જુલ તો આવે જ નહીં એટલે કેલ્ક્યુલેટર વિના તમે કરી શકો કે આનો જવાબ −89 kJ આવે। પરીક્ષામાં બહુ બુદ્ધિથી કામ કરવાનું હોય મારા મિત્રો, ક્યારે ઉતાવળા થતા નહીં, ડેલ્ટા જીએન્સ ની કિંમત મૂકી, કિંમત મૂક્યા પછી આ કુલમ વોલ્ટ એટલે જુલ થાય, જુલમાંથી કિલો જુલમાં જવાબ એટલે 1000 વડે ભાઈંગા એટલે 96.5, 96.5×0.92 કરો એનો મતલબ ઈ 98 તો જવાબ આવે જ નહીં, 94.5 થાય નહીં, જુલમાં તો આટલો 89 આવે જ નહીં, તો ભાઈ તો એક જ આન્સર −89 નો ગુણાકાર જો તમે કરી લ્યો તમારી પાસે જવાબ આવશે −89। આગળ વધીએ છીએ ચોથો પ્રશ્ન, ત્રણ ધાતુઓ XYZ ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે −1.2, 0.5 અને −3.0 છે તો આ ત્રણેયનો રિડ્યુસિંગ પાવર એટલે રિડક્શન કરતાની શક્તિ ગણો, y greater than z greater than x,
x greater than y greater than z, z greater than x greater than y, y greater than x greater than z. હવથી પહેલા કોણ છે? તો કે z નો માઇનસ 10. પછી એનાથી વધારે કોણ છે? તો કે ભાઈ x, x નો છે માઇનસ 1.2. એનાથી વધારે કોનો છે? તો કે y નો 0.5. મેં આને ચડતા ક્રમમાં ગોઠવ્યો. આનું રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે, માટેની રિડક્શન કરવાની તાકાત સૌથી વધારે હોય એટલે z, એનાથી ઓછો x અને એનાથી ઓછો y, એટલે આવો એક જ જવાબ આવે કલકત્તી સી. મેં ત્રણેયને ગોઠવા, જેનો સૌથી ઓછો હોય, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો, એની રિડક્શન કરતાની વૃત્તિ વધારે, એટલે આ ભાઈની રિડક્શન કરતાની વૃત્તિ વધારે, એનાથી ઓછી, એનાથી ઓછી. અહીંયા તમારા મિત્રો ચાર પ્રશ્ન પૂરા થયા, આગળ વધીએ છીએ પાંચમા પ્રશ્નમાં. 25° સેલ્સિયસ તાપમાને NH4OH જલીય દ્રાવણની મોલર વાહકતા એટલે લેમડા એમ 9.54 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે, ને અનંત મંદને મોલર વાહકતા લેમડા 0m 238 ઓહમ ઇન્વર્સ cm સ્ક્વેર મીટર ઇન્વર્સ છે, તો તે તાપમાને અને સાંદ્રતાએ વિયોજન અચળાંક શોધો. 2.08, 20.8, 4.08, 40.8. વિયોજન અચળાંક ટકાવારીમાં પૂછ્યો છે, એટલે આલ્ફા બરાબર લેમડા એમ છેદમાં લેમડા 0m ગુણ્યા 100 કરી નાખે એટલે ટકાવારી. લેમડા એમ તમને આપ્યું છે કેટલું? તો કે મોલર વાહકતા આપી છે 9.54 છેદમાં. અનંત મંદને મોલર વાહકતા કેટલી છે? તો કે 238 ગુણ્યા 100. આ 100 વડે ગુણો એટલે અહીંયા થાય 954, અહીંયા થાય 238. વિચારવા જાવ તો 954 એટલે હું ગુજરાતી માણસ એમ વિચારું 960 છે, 238 હું વિચારું 240, 24 × 96 એટલે 4 નજીકનો જવાબ આવે, બીજો કોઈ જવાબ આવે નહીં, એટલે 4.008. ક્યાંય કેલ્ક્યુલેટર લોક ટેબલની શક્ય હોય ત્યાં લગી ઉપયોગિતા કરવાની હોતી નથી, બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો હોય. કારણ 960 છે ને આ 240 છે, 24 × 96 એટલે 4 નજીકનો એવો જવાબ એક જ છે, 4.008. બીજા એવા જવાબે જી ની ગુજકેટ વાળા આપતા જ નથી. આગળ વધીએ છે છઠ્ઠો પ્રશ્ન. પીએચ બરાબર 10 ધરાવતા HCl ના દ્રાવણમાં પીટી નો તાર દુબાડી તેની આજુબાજુ H2 વાયુ 1 બાર દબાણે પસાર કરી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બનાવવામાં આવે, તો આ વિદ્યુત ધ્રુવ નો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો. સૌથી પહેલા પીએચ બરાબર મારા મિત્રો 10 છે, પીએચ બરાબર 10. પીએચ એટલે શું? તો કે માઇનસ લોગ ઓફ એચ પ્લસ, માઇનસ લોગ ઓફ એચ પ્લસ બરાબર 10. આ માઇનસ ઓલી બાજુ જાય એટલે લોગ એચ પ્લસ બરાબર માઇનસ 10, તો ખાલી એચ પ્લસ કરો એટલે 10^-10 થાય. એન્ટી લોગ લેતા હવે તમને આવડતો હોય 10^-10. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કીધો એટલે H2 એમાંથી 2H પ્લસ વધતા 2 ઇલેક્ટ્રોન, આ ઓક્સિડેશન થયું. આનો મારે શું ગોતવાનું છે? તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે E સેલ બરાબર E અંશ ઓફ સેલ માઇનસ 0.059/N લોગ નિપત છેદમાં પ્રક્રિયક, નિપત તરીકે H પ્લસ છે તો H પ્લસ નો સ્ક્વેર, હાઇડ્રોજન વાયુ છે એટલે P ઓફ H2. મગજમાં બેસે છે? ઈયન સોફ સેલ ની કિંમત 0 હોય મારા મિત્રો, એટલે અહીંયા બરાબર આ 0 થઈ ગયું, આ 0.059, n એટલે 2 છે, એનો એનો ભાગાકાર એટલે 0.0295, અથવા એમ નમ રહેવા દો, તમારે નત કરવું કઈ, તો 0.-0.059/n એટલે 2 log h પ્લસ તમને આપી દીધો છે મિત્રો, h પ્લસ 10^-10, અહીંયા સ્ક્વેર છે એનું આગળ બોલાવી લો, એટલે આગળ બોલાવવું એટલે ગુણ્યા 2 log 10^-10. p
પીએચ ટુ એટલે એચ ટુ એક વાતાવરણ દબાણ એટલે એકની કઈ જરૂર છે નહીં. આ દસ ની માઇનસ દસ કા છે ને માઇનસ દસ પણ આગળ આવે. અહીંયા બે બે કેન્સલ થાય, માઇનસ આગળ આવે એટલે પ્લસ થાય. ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણસાઠ ગુણ્યા દસ એટલે ઝીરો પોઈન્ટ ઓગણસાઠ વોલ્ટ આવે. ઘણા આ દાખલો જોઈ અને બી જાતા હોય પણ બીવા જેવું કઈ છે નહીં. મિત્રો પીએચ બરાબર દસ આપી, દસ આપી એટલે લોગ એચ પ્લસ બરાબર માઇનસ દસ થાય એટલે એચ પ્લસ બરાબર દસ ની માઇનસ દસ કાત થાય. ઓક્સિડેશન કીધું એટલે એચ ટુ ગીવ્સ ટુ ટુ એચ પ્લસ વત્તા ટુ ઇલેક્ટ્રોન. આ ઈ સેલ બરાબર ઈ અંશ ઓફ સેલ ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણસાઠ છેદમાં આ નિપજ છે ને છેદમાં પ્રક્રિયક પીએચ ટુ કિંમતો મૂકો એટલે ટીચ્યુ કરીને ઈ સેલ બરાબર ઝીરો પોઈન્ટ ઓગણસાઠ આવે. આગળ વધીએ છીએ આજનો સાતમો પ્રશ્ન. ઘણાને એમ લાગતું હશે કે આજે ઓહો પ્રશ્ન થોડા ટફ લાગે, પણ ટફ કઈ છે નહીં. પહેલી વખત જોતા હો તો રાજાણીના જૂના વિડીયો જોજો, ક્યાંય કેલ્ક્યુલેટર લોક ટેબલ ઉપયોગ કરવા દેશે નહીં. બોર્ડના દાખલા ગણાવીશ ત્યારે ઉપયોગ કરવા દઈશ, કારણ કે ત્યારે છૂટ છે. આગળ વધીએ. 0.1 મોલ MnO4 -2 નું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા કેટલો વીજભાર જરૂરી છે? MnO4 -2 આનું ઓક્સિડેશન સંપૂર્ણ કેમાંથી થાય? તો MnO4 -1 -2 માંથી -1 થાય એટલે અહીંયા એક ઇલેક્ટ્રોનની છુટકારો થાય. એનો મતલબ એક મોલ માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. જો એક મોલ હોય તો 96,500 કુલમની જરૂર પડે. 96,500 કુલમ તમારી પાસે છે કેટલા મોલ? તો કે 0.1 મોલ. તો ભાઈ એક મોલ માટે 96,500 એનો દસમો ભાગ એટલે 9650 કુલમની જરૂર પડે. ને આવો એક વિકલ્પ છે કલકત્તી સી 9650. આગળ વધીએ છીએ આઠમો પ્રશ્ન. આવા દાખલા આવડવા જોઈએ મારા મિત્રોને. પિગલિત અને સીએલના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ વાયુ CL2 વાયુ મેળવવા 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે? 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે? CL2 વાયુ મેળવવો છે NaCl માંથી એટલે શું થાય? તો કે Cl માઇનસ એમાંથી CL2 વાયુ બે છે એટલે હું બે લખી નાખું છું, વધતા 2 ઇલેક્ટ્રોન માઇનસ. શું પૂછ્યું છે? કેટલો વિદ્યુત પ્રવાહ, 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે? આપણી પાસે એક સૂત્ર છે W બરાબર EIT. આવું સૂત્ર રાજાણી સાહેબે જૂના વિડીયોમાં કીધું છે. શું સૂત્ર તમારા મગજમાં છે? EIT છેદમાં 96,500. W એટલે શું? તો કે વજન. વજન ગોતવું એટલે શું કરવું પડે? તો કે મોલ એટલે શું? તો કે ભાઈ વજન છેદમાં પરમાણુ ભાર. તો અહીં મોલ તમને આપી દીધા છે એટલે શું કરવું પડશે? તો કે Cl2 ના જે વજન અણુભાર છે એના વડે તમારે મોલને ગુણવા પડે એટલે અહીંયા 0.1 ગુણ્યા 71. ઈ એટલે એનો તુલ્ય ભાર, Cl નો તુલ્ય ભાર છે 35.5. I બરાબર કેટલા છે? તો કે 3 એમ્પિયર. T બરાબર T 96,500. મિત્રો આ 71 ગુણ્યા 0.1 કરો એટલે 7.1 ગુણ્યા 96,500 ભાંગ્યા 35.5 ગુણ્યા 3 બરાબર T. અહીંયા જે જવાબ આવે એ સેકન્ડમાં આવે. આ જો 7.1 અને 35.5 એટલે અહીંયા થશે મિત્રો કેટલા? તો કે 7, 5 અને 35. 96,500 ભાંગ્યા 15. 96,500 ભાંગ્યા 15. જો કેલ્ક્યુલેટર વાપરો તોય ભલે, નો વાપરો તોય ભલે, અહીંયા 15 × 90 એટલે 6,433 સેકન્ડ જેવું આવે T. હવે આ ભાઈને મારે મિનિટમાં જવાબ જોઈએ છે, મારે મિનિટમાં. તો આને હું 60 વડે ભાંગું એટલે 6600ની નજીકનો છે. 1166 60 વડે ભાંગું 6433 ભાંગ્યા 60 એટલે 110ની નજીકનો જવાબ એટલે 110 મિનિટ આવે. સૌથી પહેલા મારે તમારી પાસેથી સમય જોતો હતો એટલે W બરાબર EIT છેદમાં 96,500. W એટલે શું? તો કે વજન. વજન એટલે મોલ ગુણ્યા એનો અણુભાર. Cl2 નો અણુભાર 71, એનો પરમાણુ ભાર 35.5. I એટલે 3, T એટલે શોધવાનો 96,500.
આ બધું અહીંયા મેં મૂકી દીધું, તો ટીની કિંમત 6433 સેકન્ડની નજીક આવી, અને 60 વડે ભાંગો એટલે મારા મિત્રો આવે 110 ની નજીક ની મિનિટ, બીજી કોઈ મિનિટ એને લાગુ પડતી નથી. નવમો પ્રશ્ન, વિદ્યુત વિભાજન દરમિયાન 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 60 સેકન્ડ સુધી પસાર કરતા કેથોડ પર મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6×10⁻¹૯ ઘાત કુલમ છે, 3.75×10⁻¹૨ ઘાત, 7.48×10⁻³ ઘાત, 6×10⁻³ ઘાત, 6×10⁻² ઘાત. સૂત્ર તમને ફિઝિક્સ વાળા સાહેબોએ કીધું હોય, ક્યુ બરાબર n×e-. ક્યુ એટલે આઈટી છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર n, આઈ બરાબર તમારી પાસે છે 1, ટી બરાબર 60 સેકન્ડ, છેદમાં ઇલેક્ટ્રોનની વીજભાર એટલે 1.6×10⁻¹૯ ઘાત બરાબર n. 10⁻¹૯ ઘાત ઉપર જાય એટલે +19 થાય, 60 નું 1.10 ભરે એટલે 10⁻², તો 6×1.6×10⁻² ઘાત બરાબર n. 6×1.6 એટલે 16×64, અહીંયા 60 કહેવાય 1.6 ની સાપેક્ષે, એટલે 4 થી નીચેનો એક જ જવાબ છે, 3.75×10⁻². મિત્રો બહુ દાખલા હેલા હોય, સૂત્ર આવડી જાય તો દાખલા થઈ જાય, આ ફિઝિક્સમાં સૂત્ર આવ્યું તો આગળ વધીએ છીએ. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ, ભગવાન કરે ને રાજાણી સાહેબ રોજ એક વિડીયો મૂકે એવી પ્રાર્થના કરજો, પણ વધુ ને વધુ શેર કરવા નમ્ર પ્રાર્થના છે મિત્રોને. અનંત મંદતાએ નીચેની મોલર વાહકતા શોધો. આપેલ AgNO3 માટે 133.4, KCl માટે 149.9, KNO3 માટે 144.9, તો કોની ગોતવાની કીધી છે? AgCl ની શોધવાની કીધી છે. AgCl ની અનંત મંદને મોલર વાહકતા શોધો. 140 થાય, 138 થાય, 134 થાય કે 132? AgCl જોઈએ છીએ એટલે AgNO3 ની મોલર વાહકતા વધતા KCl ની મોલર વાહકતા માઇનસ KNO3 ની મોલર વાહકતા, કારણ કે આમાંથી K ઉડી જાય, આમાંથી NO3 એટલે વધે ખાલી AgCl. AgNO3 ની કેટલી આપી? તો કે 133.4. વધતા KCl ની કેટલી આપી છે મિત્રો? તો કે 149.9 માઇનસ 144.9, આ બે ની બાદબાકી થાય 5, 5 આમાં એડ થાય એટલે 138.4. આવો એક જ જવાબ છે, 138. જો મિત્રો મજા આવી હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા માટે જ રાજાણી સાહેબ મહેનત કરે છે, બીજા કોઈ માટે કરતા નથી. તો મળતા રહેશું, એક વખત જોશથી બોલી નાખો, જય હિન્દ, વંદે માતરમ.